गुड आफ्टरनून टू एवरीवन बाळको गुजराती ना लेक्चर में आपने लास्ट लेक्चर में आ चित्र जोया हता अने आ चित्र माटे नो शब्द आमांथी शोधीने आनी आपणे लखवानो हतो लास्ट टाइम आपणे आ पेली ज राइटिंग करी हती બરાબર લાસ્ટ ટાઈમ આપણે આ પેલી જ અહીં રાઇટિંગ કર્યું હતું તો જો અહીં જે કાબર અહીં આ શબ્દ આ અક્ષરોમાંથી કાબર શબ્દ શોધીને આપણે લખ્યો હતો અહીં જે મગર તો અહીં મગર શોધીને લખવાનું છે અહીં જે કાન તો કાન આગળ અહીં જે અજગર અહીં શું શબ્દ લખવાનો છે અજગર અહીં છે એક પક્ષીનું ચિત્ર છે સારસ કયો શબ્દ છે સારસ નામનું એક પક્ષી છે તો સારસ આવી રીતે બધા જ ચિત્ર માટે આપણે શબ્દ લખી લેવાના છે આગળ આગળ જોજો બાળકો અહીં તમને શું દેખાય છે આ ચિત્રમાં તો તમે કહેશો કે હા આ ચિત્રમાં તો બાળકો રમતા હોય એવું દેખાય છે અને જો અહીં એક બિલ્ડિંગ જેવું દેખાય છે નાનું તો આ એ શું છે સ્કૂલ અથવા તો શાળા અને શું કહેવાય ગુજરાતીમાં શાળા તો અહીં એક સ્કૂલનું ચિત્ર આપેલું છે આ બધું સ્કૂલનું ગ્રાઉન્ડ પ્લેગ્રાઉન્ડ છે અને કે પટાંગણ છે તો અહીં આ સ્કૂલ છે અને આ પટાંગણ છે એનું પ્લેગ્રાઉન્ડ છે અહીં શિક્ષક ઉભેલા છે એટલે કે ટીચર ઉભેલા હોય એવું આપણને દેખાય છે તો હવે તમે જોશો તો અહીં બધા સ્ટુડન્ટ બાળકો શું કરી રહ્યા છે તો તમે કહેશો હા બધા રમી રહ્યા છે તો સ્કૂલમાં બાળકો ક્યારે રમે ક્યારે રમે નાસ્તો કરવાનો હોય તો ક્યારે નાસ્તો કરે રમવાનું હોય તો ક્યારે ક્યારે રમે સ્કૂલમાં જ્યારે રિસેસ પડે ત્યારે તો અહીં આ સ્કૂલની અંદર અત્યારે રિસેસ પડી છે શું કહ્યું છે બ્રેક તો ઘણા અહીં જે બાળકો દેખાય છે બધા જ બાળકો કંઈક અલગ અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે બધા બાળકો કંઈક અલગ અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે તો જુઓ અહીં આપણે જોઈશું તો કેટલાક બાળકો અહીં લસરપટ્ટીમાં રમી રહ્યા છે શું કરે છે લસરપટ્ટીમાં રમી રહ્યા છે અને અહીં શું કરે છે અહીં કેટલાક બાળકો બોલતી રમી રહ્યા છે શું રમી રહ્યા છે બોલતી અને આંધળો પટ્ટો એક રમત શું છે આંધળો પટ્ટો એટલે આંખે પાટો બાંધીને અને આપણે દાવ આપવાનો હોય અને જે પકડાઈ જાય એના ઉપર દાવ એ જો અહીં રમી રહ્યા છે આંધળો પટ્ટો એટલે કે આંખે પાટા બાંધીને રમવાની રમત આ બાળક આ બાળકને પકડી રહ્યો છે શોધી રહ્યો છે એવી જ રીતે જો અહીં આ બાળકો ટમેટું ટમેટું રમી રહ્યા છે આ બાળકો લંગડી રમી રહ્યા છે જો અહીં આ બાળક લંગડી રમે છે આ બધા જ બાળકો લંગડી રમી રહ્યા છે તો આવી રીતે બધા જ બાળકો કંઈક અલગ અલગ રમત રમી રહ્યા છે અને અલગ અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે આપણે પણ સ્કૂલમાં આપણે જઈએ ત્યારે રિસેસની કેવી રાહ જોતા હોઈએ છીએ અને લેક્ચરો લેક્ચર રિસેસ પડવાના આગળનો છેલ્લો લેક્ચર હોય ત્યારે તો થોડી વાર આપણે મેમને પૂછીએ છીએ ને કે મેમ બ્રેક ક્યારે પડે છે મેમ બ્રેક કબ હોગા તો યા આ તો અહીંયા પણ રિસેસ પડી છે અને બાળકો કેવા આનંદ કરે છે કેવા એન્જોય કરે છે આપણને દેખાઈ રહ્યા છે
બાળકો હવે આવે છે આપણો મનપસંદ પાઠ કયો પાઠ છે ગાવાનો પાઠ બાળ ગીત ગાવાનું છે શું ગાવાનું છે આપણે આજે બાળ ગીત ઈ બાળ ગીત પણ કેવું જંગલ ઘેરા પ્રાણીઓનું કોનું છે બાળ ગીત જંગલ ઘેરા પ્રાણીઓનું જો બાળકો હું આ બાળ ગીત ગાઉં છું તમે પણ મારી સાથે સાથે ગાજો અને ઘરે પછી ફરીથી તમે પાછું ગાવાની ટ્રાય કરજો જંગલ ઘેરા પ્રાણીઓની ચુક ચુક ગાડી આવી જંગલ ઘેરા પ્રાણીઓની ચુક ચુક ગાડી ચાલી ચુક ચુક કરતી ચુક ચુક ગાડી ચાલી ચુક ચુક કરતી ચુક ચુક ગાડી ચાલી સૌથી આગળ કાળો હાથી એન્જિન એ કહેવાય સૌથી આગળ કાળો હાથી એન્જિન એ કહેવાય હાથી ઉપર બેઠું સસલું ડ્રાઈવર એ કહેવાય હાથી ઉપર બેઠું સસલું ડ્રાઈવર એ કહેવાય જો કાળો હાથી છે એ સૌથી આગળ છે અને મોટો છે હાથી અને કાળો હાથી છે તે એન્જિન છે શું છે એન્જિન કહેવાય અને એની ઉપર જે બેઠેલું સસલું છે શું કહેવાય ડ્રાઈવર કહેવાય તેવું આપણને આ બાળગીતમાં કહે છે મોટા મોટા ફળ એ હાથીને દેતું જાય મોટા મોટા ફળ એ હાથીને દેતું જાય જુઓ હાથીને એન્જિન કહ્યું છે એન્જિનને શું જરૂર પડે કઈ ખોરાકની જરૂર પડે ખોરાક સ્વરૂપે પેટ્રોલ ડીઝલ કઈ પણ ગેસ પણ અહી તો જંગલ ઘેરા પ્રાણીઓની ચુક ચુક ગાડી છે એટલે એનું એન્જિન કોણ છે હાથી હાથીને એના ખોરાક સ્વરૂપે શું સસલું આપતો જાય છે ફળ આપતો જાય છે મોટા મોટા ફળ એ હાથીને દેતું જાય જંગલ આખું ધમધમ થતું પક્ષીઓ ગભરાય શું કહે છે આટલા મહાકાય વિશાળ હાથી અને બધા પ્રાણીઓની ચુક ચુક ગાડી ચાલી છે તો આખું જંગલ ધમધમ ધમધમ થાય છે લાંબી ડોકે જીરાફ ભાઈ જંગલ જોતા જાય લાંબી ડોકે જીરાફ ભાઈ જંગલ જોતા જાય જીરાફની ડોક કેવી હોય છે લાંબી અને ઊંચી તો બધા જ પ્રાણીઓમાં એની ઊંચી ડોક છે તો એ શું કરે છે કે લાંબી ડોકે તો આખું જંગલ જોતા જાય છે અને આખા જંગલનો નજારો માણે છે વરુ અને શિયાળ એના પગમાં અથડાય વરુ અને શિયાળ એના પગમાં અથડાય કાનની આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય કાનની આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય હરણ અને સાબર ઠેકડા મારતા જાય હરણ અને સાબર ઠેકડા મારતા જાય ઠેકડા મારતા એટલે કે કૂદતા મારતા કૂદતા કૂદતા જાય છે જો હરણ ચાલે કે દોડે તો કેવી રીતે દોડે એકદમ કૂદતા મારી મારીને તો હરણ અને સાબર ઠેકડા મારતા જાય કોટ પહેરી વદરાભાઈ ડબ્બે ડબ્બે જાય કોટ પહેરી વદરાભાઈ ડબ્બે ડબ્બે જાય વદરાભાઈ સેનો રોલ ભજવે છે કોટ પહેરીને ડબ્બે ડબ્બે જાય છે પાંદડાની ટિકિટ પાસે ચેકર એ કહેવાય સેનો રોલ ભજવે છે ટિકિટ ચેકરનો જ્યારે આપણે ટ્રેનમાં જતા હોઈએ કે બસમાં જતા હોઈએ ત્યારે તમે જોશો તો વચ્ચે ક્યાંક ક્યાંક ટિકિટ ચેકર આવે છે ટિકિટ આપણે તેને બતાવવાની હોય છે તમે ટિકિટ લીધી છે કે નહીં એ લોકો ચેક કરે છે તો એ ટિકિટ ચેકર બન્યો છે વાંધો શું છે ટિકિટ ચેકર પાંદડાની ટિકિટ તપાસે ચેક
पाचल जल्दी ले नीच गाय जा पिप 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 सिटी वगारे पिप 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 सिटी वगारे तेरी ते गाड़ी उपड़ी जाए गाड़ी उपड़ी जाए सुगेचे सौथी जल्दे तो कौन जे रीच भाई चंडी लाइने रीच भाई चले चले चलता जाए चे अने जरे पिप 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 सिटी वगाड़े चे त्यारे गाड़ी उपड़े चे जो सरस मजानु बाड़ी चे जने सरस गावानी पर आपने मजा आवे हो सरस बाड़ी चे जाने आवार गीत गाता होए त्यारे आपने क्यों लागे चे आपने पण जंगल मां फरवा निकली गया होए हो આપણને લાગે છે અને આપણે જંગલમાં જ ખોવાઈ ગયા હોય એવું લાગે છે એટલે આ સરસ મજાનો બાળગીત છે તમે પણ ગાતા શીખી જજો ગાવાની ટ્રાય કરજો હવે આપણે છેલ્લે અવની માત્રા જોઈ હતી કઈ માત્રા જોઈ હતી અવની માત્રા तो अवनी मात्रा आपने गुजराती व्यंजन में दरेक व्यंजन में अवनी मात्रा ऐड करके तो केवो उच्चार थाय छे आपने जोयो हतो फरीकार आपने एक बार रिपीट करी लईए कौ खौ गौ गौ ड खाली चौ छौ जौ जौ टौ ठौ डौ डौ मणो तौ थौ दौ दौ नौ औ औ बौ बौ मौ यौ रौ लौ वौ शौ सौ हौ अड़ौ जो હવે અવની માત્રા ઉપરથી કેટલા શબ્દો છે એ શબ્દોનું આપણે રીડિંગ કરીએ એટલે તમને અવની માત્રા નો વધારે ખ્યાલ આવશે જો અહીં ઘણા બધા શબ્દ મેં લખેલા છે તમે પણ મારી સાથે સાથે રીડિંગ કરજો ગૌરી ગૌરવ નૌતમ મૌલાના ગૌરવ गौशाला गौतम चौदश सौरभ कौमुदी यौवन गौमाता गौतमी अने नौका जो नौका मौन सौने अहीं गौरव गौशाला गौतम कौशिक गौरी तो आ बधा अवनी मात्रावाळा शब्दो छे आ शब्दो परथी आपणे એક્સરસાઇઝ કરવાની છે જે શબ્દ આપણે લખ્યા અને જે શબ્દનું આપણે રીડિંગ કર્યું છે તેના માટે મેં એક્સરસાઇઝ કરવાની છે કઈ એક્સરસાઇઝ છે શબ્દ પૂર્તિ કરો જમવા પણ આપણું જાય છે કે શબ્દ પૂર્તિ કરો આપણે જે નોટબુકમાં લખ્યા છે એ જ શબ્દોમાંથી આપણે એક્ઝામમાં શબ્દ પૂર્તિ આવશે અને એમાંથી જ બધા શબ્દની શબ્દ પૂર્તિ આપણે કરવાની છે જો અહીં આપણે પહેલો અક્ષર લખેલો છે એના ઉપરથી વાંચીએ પહેલો અક્ષર વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે કે કયો શબ્દ છે કૌ બ્લેન્ક વ કૌરવ જો કૌ રવ નૌ તમ સૌ રવ ગૌશા અહીંયા તો જો બે અક્ષર આપેલા છે છેલ્લો અક્ષર વિચારીને લખવાનો છે ગૌશાળા મૌલાના કયો શબ્દ હતો મૌલાના યૌવન નૌકા મૌન કૌશ
અને આ શબ્દ પૂર્તિ કરવાની છે આપણે આગળ હજી એક્સરસાઇઝ કરી લઈએ જો કે સર્કલમાં આપેલા વર્ણો જોડીને શબ્દ બનાવો શું બનાવો શબ્દ બનાવો સર્કલમાં અહીં વર્ણ કયો આપેલો છે ગૌ જો ગૌતમ કયો શબ્દ બન્યો ગૌતમ ગૌરી કયો શબ્દ બન્યો ગૌરી ગૌ માતા કયો શબ્દ બન્યો ગૌ માતા તો આવી રીતે આપણે એક્ઝામમાં પણ આવી રીતે ચાર્ટ આપેલો હોય અને અહીં જે નવો શબ્દ લખવાનો અહીંયા બ્લેન્ક આપેલી હોય સર્કલમાં રહેલો વર્ણ ને આ વર્ણ જોડીને નવો શબ્દ બનાવીને આપણે અહીં લખવાનો હોય છે આગળ જુઓ અહીં શું આપેલું છે સર્કલમાં નવ નૌકા કયો શબ્દ બન્યો નૌકા નૌતમ કયો શબ્દ બન્યો નૌતમ આ બે નંબર હવે આગળ ત્રણ નંબર જોઈએ કૌરવ કયો શબ્દ બન્યો કૌરવ કૌશિક કૌશિક કૌમુદી કૌમુદી તો જે નવો શબ્દ બન્યો એ તમારે બરાબર ની પેલી સાઈડ નવો શબ્દ લખવાનો છે આવી રીતે તમારે શબ્દ બનાવવાના હોય છે તો બાળકો ગુજરાતીના લેક્ચરમાં આપણે આજે અહીં સમાપ્ત કરીએ છીએ અને આગળના લેક્ચરમાં આપણે ફરી મળીશું થેન્ક યુ